गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जनाब कुतुबुद्दीन मौलिम बॉयज प्राइमरी स्कूल में धोरण 6 में ऑनलाइन शिक्षण में तमारू स्वागत छे। आपणे ऑनलाइन शिक्षण में गुजराती विषयनो अभ्यास करी रह्या छे। विद्यार्थी मित्रों, प्रथम सत्र में ब्रिज कोर्स एटले के बेजिक कोर्स में आपणे आगळना विडियो में विराम चिन्हों विषयनी बात करी हती। आजना विडियो में आपणे गुजराती व्याकरण में संज्ञा विषे अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, आपणे संज्ञा एटले के नाम विषे आजे अभ्यास करीशुं। दुनिया में कोई एवी वस्तु नथी के जेनुं नाम न हो। दरेकनुं कोई ने कोई नाम तो छे ज। आ नामने गुजराती व्याकरणनी भाषामां संज्ञा कहे छे। संज्ञा अने नाम ए बन्ने समानार्थी शब्दो छे। गुजराती व्याकरणनी भाषामां संज्ञा एटले के नामनी पण चोक्कस व्याख्या छे। तो विद्यार्थी मित्रों, सौ प्रथम आपणे संज्ञानो अर्थ समझिए। कोईपण व्यक्ति, प्राणी, पक्षी के पदार्थ ने सूचवता पद ने संज्ञा एटले के नाम कहे छे। विद्यार्थी मित्रों, आपणे संज्ञा ने उदाहरण द्वारा समझिए। अहीं उदाहरणों आपवामां आव्या छे। पहेलुं उदाहरण छे महेश रमे छे। बीजुं उदाहरण छे गाय घास खाए छे। त्रीजुं उदाहरण छे मोर नृत्य करे छे। चौथुं उदाहरण छे दूध गरम छे। ઉપરના વાક્યોમાં પહેલું વાક્ય આપણે જોઈ ગયા, મહેશ રમે છે, તેમાં મહેશ એ સંજ્ઞા છે, બરાબર ને? છોકરાનું નામ છે. બીજું ગાય ઘાસ ખાય છે, તો ગાય એ સંજ્ઞા એટલે કે પ્રાણીનું નામ છે. ત્રીજું વાક્ય છે મોર નૃત્ય કરે છે, મોર એ એક પક્ષીનું નામ છે. ચોથું ઉદાહરણ છે દૂધ ગરમ છે, તો દૂધ એ એક દ્રવ્યવાચક પદાર્થ છે. આ રીતે વ્યક્તિ, પ્રાણી, પક્ષી અને પદાર્થને સૂચવે તે સંજ્ઞા એટલે કે નામ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આપણે એ પ્રશ્ન આપણી સમક્ષ ઊભો થાય કે શું સંજ્ઞાના પણ પ્રકારો હશે, એટલે કે નામના પણ પ્રકારો છે? તો દુનિયામાં એક જ પ્રકારની વસ્તુ કે વ્યક્તિ નથી, બરાબર? અલગ અલગ હોય બધા. તો તેના પણ અસંખ્ય પ્રકારો હોય છે. તેના આધારે તેના પણ પ્રકારો પાડવામાં આવે. અહીં પણ સંજ્ઞાના પ્રકારો પાડવામાં આવ્યા છે. તો આપણે જોઈએ સંજ્ઞાના પ્રકારો. પહેલું જાતિવાચક સંજ્ઞા, બીજું વ્યક્તિવાચક સંજ્ઞા, ત્રીજું દ્રવ્યવાચક સંજ્ઞા, નંબર 4 સમૂહવાચક સંજ્ઞા અને નંબર 5 ભાવવાચક સંજ્ઞા. એમ સંજ્ઞાના કુલ 5 પ્રકારો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સંજ્ઞાના પ્રકારો વિશેની ચર્ચા કરીએ અને એને સમજવાનો પ્રયાસ કરીએ. પહેલો પ્રકાર, સંજ્ઞાના 5 પ્રકાર છે, એમાં પહેલો પ્રકાર છે જાતિવાચક સંજ્ઞા.
જાતિવાચક સંજ્ઞા એટલે કે જેના દ્વારા તેની પૂરેપૂરી જાતિ કે વર્ગનો નિર્દેશ થતો હોય તો તે શબ્દને જાતિવાચક સંજ્ઞા કહેવાય. અહીં આપવામાં આવ્યા છે દાખલા તરીકે પુરુષ, સ્ત્રી, ફળ, પર્વત, દેશ, શહેર, ફૂલ, શાકભાજી, પક્ષી, પ્રાણી, વૃક્ષ વગેરે વગેરે. બરાબર. હવે અહીંયા આ દરેક શબ્દ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે એ એક પૂરેપૂરી જાતિનો નિર્દેશ કરે છે. દાખલા તરીકે આપણે એમ વિચારીએ કે નદી, બરાબર, તો પછી એ ગંગા હોય તો પણ નદી, યમુના હોય તો પણ નદી, તાપી હોય તો પણ નદી. બરાબર. તો એ રીતે હવે સ્ત્રી, બરાબર, તો સ્ત્રી એ ગીતા હોય, નીતા હોય કે મીતા હોય, પણ એ સ્ત્રીને એક ચોક્કસ આપવામાં આવેલ નામ છે. એટલે કે જ્યારે સ્ત્રી શબ્દ છે એ પૂરેપૂરી જાતિનો નિર્દેશ કરે છે. બરાબર. તો એ રીતે આપણે જાતિવાચક સંજ્ઞા ઓળખી શકીએ. બરાબર. જે પણ આપણને નામ આપવામાં આવ્યું હોય, બરાબર, અહીં આપવામાં આવેલ પુરુષ, સ્ત્રી, ફળ, પર્વત, દેશ, શહેર, ફૂલ, શાકભાજી, પક્ષી, પ્રાણી, વૃક્ષ, તો આ સંજ્ઞાઓ આખી જાતિને લાગુ પડે છે, તેમજ એ જાતિની દરેક વસ્તુ કે વ્યક્તિને લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે સંજ્ઞા આખી જાતિને લાગુ પડે છે તેમાંની દરેક વસ્તુ કે વ્યક્તિને લાગુ પડે છે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, જાતિવાચક સંજ્ઞા પછી આપણે સંજ્ઞાનો બીજો પ્રકાર વ્યક્તિવાચક સંજ્ઞા એ સમજીએ. વ્યક્તિવાચક સંજ્ઞામાં કોઈપણ વ્યક્તિ કે વસ્તુને તેમની જાતિથી અલગ પાડી તેને ચોક્કસ નામ આપવામાં આવે તો તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. દાખલા તરીકે મગન, બરાબર, સીતા, કેરી, હિમાલય, ભારત, સુરત, ચમેલી, દૂધી, કબૂતર, સિંહ, પીપળો વગેરે. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિવાચક સંજ્ઞામાં અહીંયા તમને નામ આપવામાં આવ્યું છે મગન. બરાબર. હવે આપણે આગળ જાતિવાચક સંજ્ઞામાં જોઈ ગયા કે એ પુરુષ, આ એક પુરુષનું નામ છે. બરાબર. એક પુરુષ જાતિ. બરાબર. તો આ એક નામ છે મગન, છગન, મોહન. હવે એ એની જાતિથી અલગ પાડીને અહીંયા એને નામ આપવામાં આવ્યું મગન. બરાબર. બીજો શબ્દ હોય, ધારો કે અહીંયા સીતા છે અને જાતિવાચક સંજ્ઞામાં સ્ત્રી. બરાબર. તો આ સીતા એક સ્ત્રીનું નામ છે, તો એ સ્ત્રીથી અલગ પાડીને અહીંયા નામ આપવામાં આવી દીધું સીતા. બરાબર. એવી જ રીતે કેરી, હિમાલય, ભારત. હવે કેરી એટલે કે ફળ, હિમાલય એટલે કે પર્વત, ભારત એટલે કે દેશ. બરાબર ને. એ રીતે તો અહીંયા એ રીતે કોઈ પણ શબ્દ, નામ હોય એ સંજ્ઞાઓ કોઈ ચોક્કસ વ્યક્તિના નામ છે, એટલે કે આ સંજ્ઞાઓ તે નામથી ઓળખાતી એક જ વ્યક્તિને લાગુ પડે છે. એ રીતે જે સંજ્ઞા એ નામથી ઓળખાતી એક વ્યક્તિને લાગુ પડે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વ્યક્તિવાચક સંજ્ઞાની વ્યાખ્યા અને ઉદાહરણ પરથી આપણે વ્યક્તિવાચક સંજ્ઞા ઓળખી શકીએ. વિદ્યાર્થી મિત્રો,
આપણે આજે બે પ્રકારો વિશેની વાત કરી અને સંજ્ઞાના પ્રકારો જોયા તથા સંજ્ઞાની વ્યાખ્યા જોઈ. હવે પછીના વિડીયોમાં આપણે સંજ્ઞાના બીજા પ્રકારો વિશેની માહિતી મેળવીશું. તો ફરીથી તમે એકવાર વ્યવસ્થિત વાંચન કરી જજો અને સંજ્ઞાનો અર્થ, સંજ્ઞાના પ્રકારો અને જાતિવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞાની વ્યાખ્યા અને ઉદાહરણો તમારી નોટબુકમાં લખી લેશો, બરાબર? હવે પછીના વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ.